દેશભરના જીડીએસ કર્મચારીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો છે, તેમજ કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીને લઈ અચોક્કસ મુદતની હડતાલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે દેશભરમાં પોસ્ટ ઓફિસ કર્મચારીઓ પડતર માંગણીને લઈ હડતાલ પર ઉતર્યા છે. ત્યારે અમરેલીના તમામ ગામના આશરે 600 જેટલા પોસ્ટ કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. આ હડતાલ ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયન એનયુ યુનિયન સહિતના ડાક સેવકો હડતાલમાં જોડાયા છે, તેમ અમરેલીના ગ્રામીણ ડાક સેવક દ્વારા જણાવાયું છે. તેમજ ધોરાજી ઓલ ઇન્ડિયા પોસ્ટલ એમ્પ્લોઈઝ યુનિયન વર્ગ 3 જીડીએસ ડિવિઝનના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે, જેથી પોસ્ટની કામગીરી ઠપ થતા ગ્રામજનો પરેશાન થયા છે. આ કર્મચારીએ ધોરાજી મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કરી વહેલી તકે માંગણીઓ સંતોષવાની જલદ રજૂઆત પણ કરી છે. ધોરાજી શાખાના તમામ ગામડાઓના તમામ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ પોસ્ટમાસ્ટર સહિતના સ્ટાફ હડતાલ ઉપર રહેલ છે. હડતાલના મુખ્ય કારણોની અંદર ભારત સરકાર તરફથી કમલેશ ચંદ્ર કમિટીનો રિપોર્ટ ભારત સરકારના ટેબલ ઉપર પડેલો હોવા છતાં આજે 17 મહિનાથી ભારત સરકાર ગ્રામીણ ડાક સેવકો માટે કોઈપણ જાતની વિચારણા કે સહકાર આપતા ન હોવાથી ના છૂટકે અમે હડતાલ ઉપર કર્મચારીઓ રહેલા છે. ભારતભરની અંદરના કર્મચારીઓની એક જ માંગણી છે કે એમને 7મા પગાર પંચનો અહેવાલ મુજબ પગાર મળવો જોઈએ, તેમજ વિવિધ પ્રકારની માંગણીની અંદર ગ્રામીણ ડાક સેવકોને કાયમી કરવા તેમજ તેમને ખાતાકીય લાભ આપવા માટે થઈ વિવિધ માંગણીઓ સંબંધ કમલેશચંદ્ર રિપોર્ટની અંદર જે કાંઈ સૂચનો કરવામાં આવેલા છે એ સૂચનોનો તાત્કાલિક અમર કરવામાં આવે, નહીં તો આનાથી પણ જલદ કાર્યક્રમો ભારત સરકાર અમે દેખાવો યોજી શાંતિપૂર્ણ ગાંધી ચિંધ્યા રાહે ભારતના ગ્રામીણ ડાક સેવકો આપશે. હડતાલ છે અમારે ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયન સીએસયુના આદેશ પ્રમાણે અમારી તારીખ 22 અમારે આ બીજા દિવસમાં અચોકો નોંધેલી હડતાલ છે. અમારે 7મા પગાર પંચ માટે એક કમિટીની એટલે કમલેશચંદ્ર કમિટીની રચના કરેલ હતી, જેને આજે 18 મહિના થયા, આજ દિન સુધી લાગુ પડેલ નથી. આ કમિટી લાગુ ન પડે ત્યાં સુધી અમારી આ અચોકસ મુદ્દેની હડતાલ ચાલુ રહેશે અને અમે અમરેલી જિલ્લાના 600 કર્મચારી અમે આમાં જોડાયેલા છીએ.